રાજ્યબાદ મતદાનને હવે ઈવીએમને સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમદાવાદ, રાજકોટ, સુરતમાં પણ ઈવીએમને સુરક્ષિત મૂકી દેવાયા છે. સ્ટ્રોંગરૂમની બહાર લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમમાં ઈવીએમને સુરક્ષિત મૂકી દેવામાં આવ્યા છે. તો રાજકોટમાં કણકોટની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યો છે. કોઈ ગેરરીતિ ન બને તેના માટે તકેદારીના ભાગરૂપે ઈવીએમને સ્ટ્રોંગરૂમમાં મૂકવાની કામગીરી હાથ ધરાઈ છે. હવે 23 મેના રોજ ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે કે સત્તાનો તાજ કોના શિરે જાય છે.